नमस्कार इस गुजरात न्यूज़ में आपनो स्वागत छे ने तमारी साथे हूँ ध्रुवी। समाचार की शुरुआत में बात करते साबरकांठा जिला ना प्रांतिज खाते डांगर की खेती करता धरती पुत्रों सरदार कंपनी उधेल डांगर नु बियारण भेड़शेड़ युक्त निकलू है, जेने कारण 200 वीघा थी पण वधारे डांगर नु वावेतर मात्र पल्ला चार अने बालसणा में करवामां आव्युं हतुं, त्यारे हाल तो पोषण अभाव ने लईने खेडूतो चिंता में छे। प्रांतिज खाते आवेला सरदार जीएटीएल किसान सुविधा केन्द्र मांथी प्रांतिजना पल्ला चार अने बालीसणाना डांगर पकवता खेडूत द्वारा सरदार कंपनी नो मार्गावाळो विश्वास राखीने बियारण लीधुं हतुं। पोताना खेतरोमां आ पल्लाचर बालीसणा गामे जता ज 200 थी पण वधारे वीघामां डांगरनुं वावेतर करायुं छे, अने हाल तो सरदार टेपोमांथी लीधेल सरदार कंपनीनुं डांगरनुं बियारण भेड़शेड युक्त जणाई आवता खेडूतोએ सरदार टेपोमां रजूआत करी हती, પણ ડેપો દ્વારા પણ ખેડૂતોને કોઈ જ આશ્વાસન પણ આપવામાં આવ્યું નથી, અને ઉપર એમ જાણ કરી છે કે તેવું કહેવામાં આવી રહ્યું છે કે હાલ તો દવા ખાતર અને દેખરેખ મહેનત બાદ ડાંગર ખેતરોમાં તૈયાર થતા વધઘટ રીતે તૈયાર થતા લાલ સફેદ દાણા દેખાતા હોય છે, અને ખેડૂતો કહે છે કે તરાયા હોવાનો અહેસાસ પણ કરાઈ રહ્યો છે। મિક્સ બિયારણ હોવાથી પોષણ સંભાવને લઈને હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો દ્વારા સરદાર ડેપોમાં રજૂઆત કરવામાં આવી છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે કંપની દ્વારા ખેડૂતોને વળતર કે પછી માર્કેટ ભાવ હોય તે ભાવમાં આવશે કે પછી ખેડૂતોને રોતા પાણીએ રોવાનો વારો આવશે એ તો હવે આવનારા દિવસો જ બતાવશે। હું જીએટીએલ ડેપોનો કર્મચારી, આવા આ ખેડૂતોની જે કમ્પ્લેન હતી એ કમ્પ્લેન આપણે આગળ કંપનીમાં રજૂઆત કરેલ છે, અને ખેડૂતોને લગભગ 10-1 દિવસ જેવું થયું કમ્પ્લેન કરે, અને જે અરજી હતી એમને આગળ ફોરવર્ડ કરેલ છે। હવે કંપનીવાળા સાહેબો ઉપરથી જે કંઈ નિર્ણય લે અને ખેડૂતોને પૂરતું વળતર આપે એ બાબતે અમે આગળ રજૂઆત કરેલ છે। અમે પલ્લાચર ગામના આજુબાજુ અમારા મિત્રો ખેડૂત મિત્રો અને બધા ખેડૂતોએ અમારી ડાંગરની વાવણી માટે સરદાર ડેપોમાંથી ડાંગરનું બિયારણ લીધેલું। અમે આ ખેડૂતો માટેનું એક સારી વસ્તુ કે આ સરદારનો ભરોસે અમે બિયારણ લીધું। આજે એ બિયારણની અંદર ડુપ્લિકેટ બિયારણ સરદારવાળાએ મને આપ્યું હોવાથી અમારી ડોગર હાલ વેપારી પણ હાથમાં ન પકડે એવી પરિસ્થિતિની ડોગરો થઈ ગઈ છે। એની અંદર પુષ્કળ પ્રમાણમાં મિક્સિંગ છે અને લાલ દાણો આવેલો છે। અમે સરદાર ડેપોમાં રજૂઆત કરતાં ડેપોના કર્મચારીએ અમને કીધેલું કે અમે ઉપર રજૂઆત કરીએ છીએ અને એનું કંઈક ઘટતું કરીશું। આ વાત અમારે 15 દિવસ પહેલાં થયેલી, પણ આજ સુધી હજી એ લોકોએ કંઈ એક્શન લીધેલ નથી, કોઈ અમને એનો સંતોષકારક જવાબ મળેલ નથી। એથી અમારા ખેડૂત મિત્રોની બધી હૈયાવરા અમે મીડિયા આગળ ઠાલવીએ છીએ કે અમને આમાં ઘટતું થવું જોઈએ, અથવા તો અમારે ડોગરનો જે આજે આ ડોગર અમે માર્કેટમાં વેચતા છીએ તો અમે 70 રૂપિયાના ભાવ ફેરે ડોગર ખરીદે, અથવા તો અમને સરદાર અમારી ડોગર ખરીદે અથવા તો અમને ભાવ ફેર આપે એવી અમારા બધા ખેડૂતોની રજૂઆત છે। અમારું લગભગ આ બધા ખેડૂત મિત્રો 200 વીઘા વાવેતર કરેલું, મેં આ વખતે 20 વીઘા ડાંગરનું વાવેતર કરેલ છે, અને મેં આ ડાંગરનું બિયારણ સરદાર ડેપોમાંથી ભરોસાપાત્ર લાગ્યું એટલે લીધેલું હતું, પણ એમાં ડુપ્લિકેટ નીકળેલ છે અને લાલ દાણો અને થોડું હરાવ ઉગેલું છે। આ સરકારમાં આ બિયારણમાં જો ડુપ્લિકેટ થાય તો ખેડૂતો ક્યાં જશે? અને મારી સાથે પલ્લાચર ગામમાં વદરાડ અમીનપુર દરેક ગામના મિત્રોએ પણ આ બિયારણ લીધેલું હતું, તે બધાને પણ આ પ્રોબ્લેમ છે મારા જેવો। હાલ તો ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, એક તો વરસાદ થઈ ગયો અને ઉપરથી આ બિયારણ ડુપ્લિકેટ આવેલ છે। જીલ રાવલ એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ। તો આગળ વાત કરીએ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હળમતિયા ગામે અને નાગલખડા તેમજ ઉપલેટાને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધોરાજી તાલુકાના હળમતિયા ગામે ગઈકાલે 1 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો, ત્યારે હળમતિયા નાગલખડા અને ઉપલેટાને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। આ બાબતે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી લોકોને તકલીફ વેઠવી પડે છે। આ હળમતિયા નાગલખડા ઉપલેટાને જોડતો કોઝવે તૂટતા અવારનવાર માટે અવરજવર કરવા તકલીફ પડી રહી છે। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ
ધોરાજી। ભગવાનપુરા દૂધ ઉત્પાદક મંડળી દ્વારા સ્થાનિક ડેરી તરફથી નફો ઓછો ફાળવવામાં આવતા પશુપાલકો મોટી સંખ્યામાં હાજર રહી આજ રોજ ભગવાનપુરા ડેરી ઉપર તાળાબંધી કરવામાં આવી હતી। કાંકરેજ તાલુકાના ભગવાનપુરા દૂધ ઉત્પાદક મંડળી દ્વારા સ્થાનિક ડેરી તરફથી નફો ઓછો ફાળવવામાં આવતા પશુપાલકો રોષે ભરાયા હતા। ઉપરાંત ગ્રામજનો 150 થી વધુ સંખ્યામાં હાજર રહી ભગવાનપુરા મંડળી ઉપર તાળાબંધી કરાઈ હતી। ग्राहकों द्वारा बनास डेरी ना चेयरमैन शंकर चौधरी तेमज जिला रजिस्ट्रार बनासकांठा पालनपुर अने स्थित केन्द्र खीमाणा में आ बाबते पशुपालकों द्वारा रजूआत कराई थी, छता कोई उकेल न आवता पशुपालकों मोटी संख्या में हाजर रही डेरी पर ताळाबंदी करी हती। ऊपर तो बनास डेरी जो भाव दर फाळो छे 16.66% एटलो भाव दर अमने कम से कम मळ्यो नथी अने एना कारणे अमे अत्यारे जजुमा रह्या छे। केम के 15.35% આ મંત્રી અમને ભાવ વધારે ફાળવે છે, એના કારણે અમારું આંદોલન છે। જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમે સતત લડતા રહીશું। છેલ્લા 13 વર્ષથી આ ડેરી ને અમે સવાલ કરીએ છીએ કે તમે અમને શા માટે ભાવ વધારો ઓછો આપો છો, તો આ લોકો અમને એવી રજૂઆત કરે છે કે છેલ્લા 13 વર્ષથી આ સતત આ ડેરી નુકસાનીમાં ચાલી રહી છે। અમે કહીએ છીએ કે સેમ્પલનો પણ તમે ભાવ વધારો કેમ આપતા નથી, કે સેમ્પલમાં પણ અમારે 0 બેલેન્સ જ રહે છે અને એના કારણે અમે છેવટે ના છૂટકે આ પગલું અત્યારે ભરી રહ્યા છીએ। ગ્રાહકો દ્વારા મંત્રી તેમજ ચેરમેન ને કોન્ટેક્ટ કરતા તેઓ ગ્રાહકોને 30 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત સમય પૂર્ણ થઈ જતા મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો હતો અને ગ્રાહકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી અમારી માંગનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે સતત તાળા મારેલા રાખીશું। અમને મંત્રી હિસાબ કિતાબ નથી આપતા, જે આગળથી સંઘમાંથી જે નફો આવે છે એ ટકાવારી પૂરી હાલતા નથી, એના માટે તાળાબંધી કરવામાં આવે છે અને બીજા એવા અનેક પ્રશ્નો છે એનાથી અમે તાળાબંધી કરી છે। જેવી કે ડેરીની કોઈ સહાયો છે, સહાયો આજ 13 વર્ષની સુધી કોઈ પણ ગ્રાહકને આપવામાં આવી નથી, બહુ એવી સહાયો છે। અને બીજું કે અમે કોઈ પણ હિસાબ કિતાબ લેવા આવીએ તો એ લોકો અમને વ્યવસ્થિત જવાબ નથી આપતા અને જેવી તેવી વાત કરીને અહીંથી નીકળવાની વાતો કરે છે। ચેહડસી વાઘેલા, NS ગુજરાત ન્યૂઝ, કાંકરેજ। સ્કૂલ ખોલવાની ચર્ચા વચ્ચે ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે। સુરતમાં બાળકો તરુણાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે। છેલ્લા 10 દિવસમાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું છે અને તંત્રે બાળકોમાં સંક્રમણ અટકાવવા રણનીતિ ઘડવી પડશે। 11 વર્ષ સુધીના બાળકોમાં કોરોના સંક્રમણ 3.7% છે, જ્યારે 11 થી 20 વર્ષના બાળકોમાં સંક્રમણ 10 થી 4% છે। અત્યાર સુધી અનુક્રમે 1.42% અને 4.63% સંક્રમણ હતું। સુરત સિવિલ હોસ્પિટલમાં મૃત્યુઆંકને લઈ ફરી સવાલો ઉઠ્યા છે। સુરત સિવિલ મૃત્યુઆંક છુપાવી રહી હોય તેવું લાગી રહ્યું છે અને જુલાઈમાં સુરત સિવિલમાં 1062 લોકોનું મૃત્યુ થયા છે, જેમાંથી 180 દર્દીઓનું કોરોનાથી મોત પણ થયું છે। ત્યારે સવાલ એ છે કે બાકીના 882 દર્દીઓના મોતની બીમાર અંગે કેમ કોઈ કારણ સામે નથી આવ્યું। મેથી ઓગસ્ટ સુધીમાં સિવિલમાં માત્ર કોરોનાની જ સારવાર થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સુરત। તો આલા સમાચારોમાં બસ આટલું જ, વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।